જય માતાજી બધા મિત્રોને, જય જડિયાવી દાદા, જય હિંગળાજમાં મિત્રો. આજે લાઈવ માતાજી પાવાગઢ દર્શન કર્યા અને જે મારી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, દિલનું કેવું માનું તો દુનિયા નડે છે, દિલનું કેવું માનું તો દુનિયા નડે છે, આ ફિલ્મનું શૂટિંગ પૂરેપૂરું આજે પેકઅપ થયું છે અને ખૂબ અદ્ભુત તમારા બધાના આશીર્વાદથી ખૂબ અદ્ભુત શૂટિંગ થયું અને ટૂંક સમયમાં આપણે થિયેટરના અંદર જોઈશું. તો તમારા બધાના આશીર્વાદથી છેલ્લું આજે પાવાગઢ માતાજી દર્શન પણ કરી લીધા અને ખૂબ માતાજી દર્શન કરી ખૂબ આનંદ આવી ગયો. માતા ચરણોના અંદર માતાના આશીર્વાદ લીધા મહાકાળીમાંના અને ફૂલ પેકઅપ મારું શૂટિંગ થઈ ગયું છે. બીજું કે આજે ખાસ તમને એ જણાવવાનું કે બધાને ખ્યાલ જ છે, બધાએ કદાચ પોસ્ટ જોયું હોય તો આજે મારી ફિલ્મ રિલીઝ થઈ છે, જે તમે જોયું કે મારી એક્સિડન્ટ થયો હતો, બુલેટ સ્લીપ કહી દીધી, એ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, જેનું નામ છે મારી હંબાળ લેનારી જતી રહી. આ ગીત તમે પહેલાં ગીત મેં ગાયું, એ ગીત તમે ગરબામાં ડાયરામાં તમે ખૂબ સાંભળ્યું અને તમે બધાએ ખૂબ આ ગીતને વધાવી. એના પછી મેં એક નક્કી કર્યું કે મારે આ ફિલ્મ પણ બનાવી છે, મારી હંબાળ લેનારી જતી રહી. તો આ ફિલ્મના અંદર ફિલ્મ મેં બનાવી અને એના પછી થોડુંક વિઘન કે મારા બુલેટ સ્લીપ ખાવાથી મારું હાથે પગે મને વાગ્યું હતું, પણ પૂરું શૂટિંગ એનું કરી, શૂટિંગ કર્યા પછી એને રિલીઝ કર્યું છે. તો આ પવિત્ર ઉત્તરાયણના તહેવાર છે, તો પવિત્ર ઉત્તરાયણના તહેવારના અંદર આજે રિલીઝ થયું છે. તો બધાએ આપણા નજીકના સિનેમાઘરોના અંદર જોવાની ચૂકતા નહીં, બધાએ નજીકના થિયેટરમાં જોવા જજો, કારણ કે તમારા બધાના આશીર્વાદ હંમેશા માટે મને મળ્યા છે અને મારા ગીતો તમે ખૂબ વધાવ્યા, મારી ફિલ્મો તમે ખૂબ વધાવી, મારા પ્રોગ્રામોમાં તમે આવો છો. તો તમારા બધાના આશીર્વાદ હોય તો જ ઝીરોમાંથી હીરો થઈ શકાય. તો આ ફિલ્મ તમે જે તમારા નજીકના સિનેમામાં જોજો, જેમાં હું છું અને મારી સાથે તમે વર્ષોથી જેને મારી સાથે સોંગના અંદર જુઓ છો, આપણે ન્યા સુથાર, તો ન્યા સુથારામાં હિરોઈનમાં છે અને એને પણ ખૂબ અદ્ભુત, એને ખૂબ મહેનત કરી છે અને ખૂબ અદ્ભુત એને એક્ટિંગ કરી છે. પછી સાથે અમારા જીતુભાઈ ભંડિયા, મારા જેને મારા ભાઈ માનું છું જીતુભાઈ ભંડિયા, એ પણ છે. વિડીયો ડાયરેક્ટર અમારા હિતેશભાઈ બેલદાર અને એના ડાયરેક્ટર છે તો અમારા રાજુભાઈ પટેલ, દીક્ષિતભાઈ અને મારા ધર્મેશભાઈ, આ ત્રણે જણા ભેગા થઈને ફિલ્મ નિર્માતા છે પોતે અને એને ફિલ્મ બનાવી છે, જેમાં મેકઅપ કરે તો અમારા હસમુખભાઈ લંબાજી. મસ્ત પિક્ચર છે, સારી છે અને મેં બહુ મહેનત કરીને બનાવી છે, તો પિક્ચર જરૂર જોવા જજો. આજે જ રિલીઝ થઈ છે તો પિક્ચર જરૂર જોજો. આમાં જિગ્નેશ ભાઈનું બુલેટ સ્લીપ ખાતું હતું, એમાં એમનો પગમાં એક્સિડન્ટ થયું હતું, પગ ભાગ્યો હતો અને એ પગમાં સાજા થઈને એમને કીધું કે ના, મારા ચાહકો માટે બનાવી જ છે, તો ફરીથી એના ઉભા થઈને બનાવ્યું પિક્ચર અને તમારા માટે બહુ બધાવજો. અનિલભાઈ રામ રામ, જય માતાજી, જય માતાજી. તો બસ અમે બધા અત્યારે પાવાગઢ દર્શન કરીને ઉતર્યા અને બધાને બસ મારી ખાસ એટલી વિનંતી છે કે તમે આજુબાજુ તમારા જેટલા નજીકના થિયેટર હોય એમાં જોવા જજો અને બધાને કહેજો. મલારભાઈ, તમે પણ અહીંયા આગળ લાઈવમાં જોડાયા છો, થેન્ક યુ, ખૂબ આભાર. તમામ અહીંયા જોડાયા છે બધા, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હંબાળ લેનારી જતી રહી, એમાં ગીતો લખ્યા છે અમારા રાજનભાઈ રાયકા, રાજનભાઈ અને ધવલભાઈ ખૂબ અદ્ભુત ગીતો લખ્યા છે અને મ્યુઝિક આપ્યું છે અમારા મૌલિકભાઈ મહેતા, એમને ખૂબ અદ્ભુત મૌલિકભાઈએ મહેનત કરી છે અને ખૂબ સોંગ પણ એના ખૂબ સરસ છે. એમાં એક સોંગ તમને સંભળાવું, ચાલો સંભળાવું.